హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లెస్ లెర్న్ ఇన్ గుజరాతీ. విద్యార్థి మీటు ఇంపార్టెంట్ ఎంసీక్యూ సిరీస్మా આપણે આજે આ સિરીઝનો પાર્ટ 5 જોઈશું. આ વિડીયો તમને એસટીઆઈ પીઆઈ તથા બિન સચિવાલય 2020 માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવો હોય વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. ઉપરાંત આ વિડીયોની પીડીએફ તમે અમારી ટેલિગ્રામ ચેનલ લેસ લર્ન ગુજરાતી ઓફિશિયલમાંથી ડાઉનલોડ કરી શકો છો. અમારી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે આપેલી છે. જો વિડીયો પસંદ પડે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવા વિનંતી છે, જેથી કરીને અમારા આવનારા વિડીયોઝની અપડેટ્સ તમને સર્વપ્રથમ મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો સર્વપ્રથમ ક્વેશ્ચન. લેટ્સ સ્ટાર્ટ. આજરોજના સર્વપ્રથમ ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો સી ગાર્ડિયન કયા બે દેશો વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત છે? સો વિદ્યાર્થી મિત્રો, અહીં ચાર ઓપ્શન આપેલા છે. આ ચાર ઓપ્શનમાંથી યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો સી ગાર્ડિયન એ ચીન અને પાકિસ્તાન વચ્ચે થનારી નૌકાદળ યુદ્ધ કવાયત છે. ચીન અને પાકિસ્તાન વચ્ચેની નૌકાદળ કવાયત ઉપરાંત બીજા કવાયતોની વાત કરવામાં આવે તો વોરિયર એ તેઓની એટલે કે ચીન અને પાકિસ્તાન વચ્ચે થનારી સંયુક્ત થલ સેનાની યુદ્ધાભ્યાસ છે. આ ઉપરાંત એરફોર્સ માટે તેઓ દ્વારા શાહીન નામની યુદ્ધાભ્યાસ કરવામાં આવે છે. અહીં સી ગાર્ડિયન એક્સરસાઇઝની વાત કરવામાં આવે તો ચીન અને પાકિસ્તાન વચ્ચેની આ છઠ્ઠી સંયુક્ત નૌસેના કવાયત હતી, પરંતુ પહેલીવાર જ તેને સી ગાર્ડિયન તેવું નામ આપવામાં આવ્યું છે. અહીં સી ગાર્ડિયન એ ઉત્તર અરબી સમુદ્રમાં બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધારવાના હેતુથી આયોજિત કરવામાં આવી હતી. અહીં તમે બંને કન્ટ્રીઝના ડિપ્લોમેટ્સને સી ગાર્ડિયન એક્સરસાઇઝ વખતે વાર્તાલાપ કરતા અથવા તો પ્રેસ કોન્ફરન્સ કરતા જોઈ શકો છો. આગળ વધીએ. વાંગાનાડી એટલે કે સિયાર જલ્લિકટ્ટુ મુખ્યત્વે ભારતના કયા પ્રદેશ અથવા રાજ્ય સાથે સંકળાયેલું છે? સો વિદ્યાર્થી મિત્રો, વાંગાનાડી એટલે કે સિયાર જલ્લિકટ્ટુ એ ઓપ્શન બી એટલે કે તમિલનાડુ રાજ્ય સાથે જોડાયેલું છે. અહીં વાંગાનાડી સિયાર જલ્લિકટ્ટુ વિશે વધારાની માહિતીની વાત કરવામાં આવે તો તમિલમાં સિયાર એટલે કે વાંગાનાડીનો ઉપયોગ કરીને જલ્લિકટ્ટી જેવી ઘટનાનું આયોજન તમિલનાડુના ગામોમાં કાનમ પોંગલ પર કરવામાં આવ્યું છે. આ આયોજન કરવાનો મુખ્ય હેતુ લોકો માને છે કે તેનાથી ભરપૂર વરસાદ અને સૌભાગ્ય આવશે. અહીં સિયારને આ ટાઈપના તમે જોઈ શકો તેવા માસ્ક પહેરવામાં આવે છે, જેથી તે કોઈને કરી ના જાય. અહીં વધારાની માહિતીની વાત કરીએ તો પ્રાણીઓને મોઢે ટોપી અને તેના પાછળના પગને દોરાથી બાંધીને દોડાવવામાં આવે છે. વિશેષ ધાર્મિક વિધિ કરવામાં આવે છે. પછી પ્રાણીઓને શેરીઓમાં પછી પીછો કરવામાં આવે છે. વધુ પરંપરાગત જલ્લિકટ્ટુમાં બળદની જેમ અહીં પ્રાણીઓને જંગલમાં છોડી દેવામાં આવે છે. અહીં વધારાની માહિતીની વાત કરવામાં આવે તો સિયાર એ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ એક સંરક્ષિત પ્રજાતિ છે અને તેમને શિકાર કરવા તથા પકડવા ઉપર પ્રતિબંધ છે. આગળ વધીએ. અમૃતકોર વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લઈ અહીં બે વિધાનો આપેલા છે, તેમાંથી કયા વિધાનો યોગ્ય છે તેના પરથી આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. સર્વપ્રથમ એટલે વિધાનનું વાંચન કરવામાં આવે તો તેમણે 1927માં અખિલ ભારતીય મહિલા સંમેલનની સહસ્થાપના કરી હતી. વિધાન બેની વાત કરવામાં આવે તો તે સ્વતંત્ર ભારતની પ્રથમ આરોગ્ય પ્રધાન હતા. અહીં તમે બંને વિધાનનું વાંચન કર્યા બાદ યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો ઓપ્શન સી એટલે કે આપેલા બંને વિધાનો યોગ્ય છે. રાજકુમારી શ્રી અમૃતકોર વિશે વધારાની માહિતી મેળવીએ તો કોરે 1927માં માર્ગ્રેટ કઝિન સાથે મળીને ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સની સ્થાપના કરી હતી. ઉપરાંત તેઓ સંવિધાન સભાના સભ્ય હતા અને લઘુમતી અધિકાર અંગેની મૂળભૂત અધિકાર અને પેટા સમિતિની સભ્ય પણ રહ્યા હતા. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન પણ રહ્યા હતા. આગળ વધીએ. H9N2 વિશે નીચેના નિવેદનો આપેલા છે. અહીં બે વિધાનો પરથી આપેલા બંને વિધાનમાંથી કયો વિધાન યોગ્ય છે તેના પરથી જે વિકલ્પો આપ્યા છે તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. સર્વપ્રથમ વિધાનનું વાંચન કરવામાં આવે તો તે એટલે કે H9N2 એ ઇન્ફ્લુએન્ઝા એ વાયરસનો પેટા પ્રકાર છે, જે માનવ ઇન્ફ્લુએન્ઝા તેમજ બર્ડ ફ્લૂનું કારણ બને છે. વિધાન બેની વાત કરવામાં આવે તો તાજેતરમાં જાન્યુઆરી 2020માં ભારતમાં મરઘામાં પ્રથમ વખત H9N2 વાયરસ જોવા મળ્યો હતો. બંને વિધાનો વાંચન બાદ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં આવે તો આપેલા વિધાન માટે યોગ્ય વિકલ્પ એટલે કે ઓપ્શન એ એટલે કે માત્ર પ્રથમ વિધાન જ યોગ્ય છે.
અહીં આ અંગે વધારાની માહિતી મેળવીએ તો ભારતમાં મહારાષ્ટ્રમાં સર્વપ્રથમ કેસ H9N2 નો નોંધાયેલો છે. આ કેસ એ માનવીમાં નોંધવામાં આવ્યો છે. ભારતમાં મરઘામાં ઘણી વખત H9N2 વાયરસ જોવા મળે છે, એટલે માટે વિધાન 2 અયોગ્ય છે. જો કે H9N2 વાયરસ ચેપના ક્લિનિકલ હ્યુમન કેસની આ પ્રથમ ઓળખ છે. તે એટલે કે H9N2 એ ઇન્ફ્લુએન્ઝા A વાયરસનો પેટા પ્રકાર છે, જે માનવ ઇન્ફ્લુએન્ઝા તેમજ બ્લડ ફ્લૂનું કારણ બને છે. વધારાની માહિતી મેળવીએ તો H9N2 પેટા પ્રકારને યુએસના વિસ્કોન્સિન્સમાં 1966માં પ્રથમ વખત ટર્કી, કે જે એક જાતનું પ્રાણી આવે છે, ના ફ્લોક્સથી અલગ કરવામાં આવ્યું હતું. મનુષ્યોમાં H9N2 વાયરસ છે ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે ચેપના હળવા લક્ષણોને લીધે તે નોંધાયેલ છે. હોંગકોંગ, ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ઇજિપ્તમાં માનવજન્ય કેસો જોવા મળે છે. આગળ વધીએ. યુઇલ ઘોષણા એ નીચેના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? સો વિદ્યાર્થી મિત્રો, યુઇલ ઘોષણા એ ભાષા સંરક્ષણ સાથે જોડાયેલી છે. વધારાની માહિતીની વાત કરવામાં આવે તો યુઇલ ઘોષણા એ યુનેસ્કો દ્વારા 2018માં ચીનના ચાનશા ખાતે ઘોષણા કરવામાં આવી હતી. યુઇલ ઘોષણા એ ભાષાકીય વિવિધતાના સંરક્ષણ માટે સમર્પિત તેના પ્રકારોનો પ્રથમ યુનેસ્કો દર્શાવે છે અને યુએન આંતરરાષ્ટ્રીય વર્ષોનું સ્વદેશી વર્ષ 2019 માટે એક મહત્વનો સહાયક દસ્તાવેજ પણ છે. તે પુષ્ટિ કરે છે કે ભાષીય વિવિધતાનું રક્ષણ એ ભાવિ ભવિષ્ય સાથે વૈશ્વિક સમુદાય બનાવવા અને સમાનતા, પરસ્પર શિક્ષણ અને સમજને પ્રોત્સાહન આપવા તેમજ વિશ્વભરમાં વિનિમય આપવાની સુવિધા માટેનો આધાર છે. દસ્તાવેજમાં સભ્ય રાષ્ટ્રોને ભાષા અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા માટેનું યોજના ઘડવા તથા શૈક્ષણિક અને સ્વદેશી સંસ્થાઓને સ્વદેશી ભાષાઓના વિલુપ્તિ સામે લડવા મદદ કરવા માટે જરૂરી સંસાધનો પૂરા પાડવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. આગળના ક્વેશ્ચન તરફ વધીએ. ધર્મ વગેરેના આધારે ભેદભાવ પ્રતિબંધ એટલે કે ભારતના બંધારણનો આર્ટિકલ 15 એ એક મૂળભૂત અધિકાર છે, જે ખાલી જગ્યા તરીકે વર્ગીકૃત થયેલો છે. અહીં ચાર ઓપ્શનમાંથી યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો ઓપ્શન ડી એટલે કે તે સમાનતાનો અધિકાર ધરાવશે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ ફોર STIPIN બિન સચિવાલય 2020 માટે પાર્ટ 5. જો આવડે તમને પસંદ પડે તો કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે આવા જ વિડીયો રોજ લેતા આવીશું તથા અમે આ વિડીયોઝની અલગથી પ્લેલિસ્ટ પણ બનાવેલી છે, કે તે તમે અહીંયાથી જોઈ શકો છો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ